અંકલેશ્વર શ્રી અંબેકર કેમ કંપનીમાં કેમિકલ અસરથી કામદારનું મોત થવાની ઘટનામાં પરિવારે વળતર માટે હબાળો મચાવ્યો હતો, જ્યારે કામદાર આલમે તપાસની માંગ કરી છે. અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલી કંપનીઓમાં બનતા અકસ્માતોમાં કેટલીક વખત કામદારને કંપની સંચાલકો દ્વારા ભારે અન્યાય કરવામાં આવતો હોય છે. આવી જ એક ઘટના અંકલેશ્વરની શ્રી અંબે કલર કેમ કંપનીમાં બની છે, જેમાં કામદારનું મોત થયા બાદ તેના પરિવારજનોએ વળતર માંગતા કામદારોના વળતર નહીં આપવું પડે તે માટે કંપનીના સંચાલકોએ ભારે ધમપછાડ કર્યા હતા અને જેની નોંધ પણ લેવામાં આવી છે. તેવા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી અંબે કલર કેમ કંપનીમાં 8મી તારીખના રોજ કેમિકલથી દાઝવાથી એક કામદારનું મોત નીપજ્યું હતું. કંપનીમાં ચાલી રહેલી પ્રોસેસ કામગીરી દરમિયાન અચાનક રિએક્ટરમાં કેમિકલ વછૂટ્યું હતું અને ત્યાં કામ કરતો કામદાર ધર્મેન્દ્ર કુમાર મંડલ ને તેની અસર થઈ હતી અને તે ગંભીર બની જતા તેને એક ખાનગી હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યું હતું. જો કે તેનું મોત થઈ ગયું હોવાનું પરિવારજનોને જાણતા જ પરિવારજનોએ કંપની બહાર ભારે હલ્લો મચાવ્યો હતો, પરંતુ તે ગંભીર છે અને તેને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવશે તેવી વાતો કરીને કંપની સંચાલકોએ કામદારના પરિવારજનોને અંધારામાં રાખ્યા હતા. આ દરમિયાન કામદારના પરિવારજનોએ ભારે ધમપછાડ કરતા અંતે તેને સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યું હોવાનું પરિવારજનોને કહેવામાં આવ્યું હતું. જો કે ગઈકાલે કામદારનું મોત નીપજ્યું હતું. કામદાર એવા ધર્મેન્દ્ર કુમાર મંડલનું મોત થયું હોવાની ઘટના બાદ તેના પરિવારજનોએ આ મામલે ભારે હોબાળો મચાવ્યો હતો. કંપની સંચાલકોએ આખી ઘટનાને છુપાવી દેવા માટે ભારે ધમપછાડ કર્યા હતા, પરંતુ અંતે સત્ય બહાર આવ્યું હતું. પરિવારજનોએ ભારે હોબાળો મચાવતા તેઓ દ્વારા કામદારનું મોત થયાનું જાણ કરવામાં આવી હતી, જેને પગલે પરિવારજનો સહિત કામદાર સમાજના આગેવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસને અકસ્માત મોત અંગેની વિગતો લખાવી નાખીને સમગ્ર મામલાને થાળે પાડવા માટે શ્રી અંબે કલર કેમ કંપનીના માલિકોએ ભારે મહેનત ઉઠાવી હતી અને જહેમત કરી હતી. એટલે કે જે કામ કરવું જોઈતું હતું તે કર્યું નથી તેવું કામદાર આલમનું કહેવું છે. ત્યારે હવે ન્યાય માટે ધર્મેન્દ્ર કુમાર મંડલના પરિવારજનોની પડખે કામદાર આલમ તો છે જ, સાથે સાથે અન્ય લોકો પણ જોડાયા છે. ત્યારે શ્રી અંબે કલર કેમ કંપનીના સંચાલકો દ્વારા આ મામલે હાલ તો અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરાવીને તપાસ શરૂ કરાવી છે, પરંતુ કામદારને હવે યોગ્ય વળતર નહીં મળે તો કામદાર સમાજ પણ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માટે તૈયાર થયો હોવાનું જાણવા મળ્યું છે. નમસ્કાર, હું રજનીશસિંહ, કામદાર સમાજ આગેવાન. બે દિવસ અગાઉ આપણા અંકલેશ્વર જીઆઈડીસીમાં જય અંબે નામની એક નાની યુનિટમાં ધર્મેન્દ્ર કુમાર મંડલનું કોઈક કારણસર મૃત્યુ થયું હતું અને એ આજે પાનોલી જીઆઈડીસીમાં એમની અંતિમ વિધિ આપણે રામકુંડ ખાતે કરવામાં આવશે અને કંપની દ્વારા માનવતાના દ્રષ્ટિએ એમના પરિવારને 2.5 લાખ રૂપિયાનો ચેક પ્લસ જે પણ લીગલી પ્રોસેસ થશે અને જે પણ ડબલ્યુસી પોલિસીના હકદાર રહેશે એ એમના માતા પિતાને આપવામાં આવશે. કંપનીનો તેમજ અમારા સિટી પોલીસનો સ્ટાફ ખૂબ સારી મહેનત કરી અને એમના પરિવારને આજે જે સહાય આપવામાં આવ્યું છે તે બધા કામદાર સમાજ પણ એમને ધન્યવાદ પાત્ર છે અને ખરેખર આ કંપની એક માનવતા દ્રષ્ટિ પાઠવીને એમના પરિવારને જે મદદ કરી છે એમને પણ કામદાર સમાજ ધન્યવાદ પાઠવે છે.